ગાંધીજી શાશ્વત છે કારણ તેઓ વિદાયના વર્ષો પછી પણ એટલા જ તરોતાજા છે વિશ્વની કોઈ ઘટના એવી નથી કે જેનો ઇશારો ગાંધી વિચાર સુધી લઈ ન જતો હોય દેશને અને સર્વ દેશોને મહાત્મા ગાંધીને ચાહવાની જેટલી મજા આવે છે તેટલી જ મજા ગાંધીજીનો વિરોધ કરવામાં પણ આવે છે આ તો ગાંધીની લાક્ષણિકતા છે વોલ્ડના મેનેજમેન્ટના બધા જ સિદ્ધાંતો એ યા બીજી રીતે ગાંધી માર્ગ તરફ લઈ જાય છે ગાંધી ચોક્કસ અને ચોખ્ખા બોલે તો જોખી જોખીને લખે તો તોડી તોડીને આજના યુવાનને જે હાલા લાગે તેવા ગાંધીજી શબ્દો ચોરીને ન બોલે પણ હૃદય જળમાં જબોડીને બોલે એ બિંદાસ એટલા કે ખોટાને ખોટું કહી શકે અને સાચાને ખભે હાથ મૂકી બે ડગલા ભેગા ચાલી શકે સત્યના પ્રયોગો એ મોહનદાસ કરમચંદ ગાંધી દ્વારા લખાયેલ આત્મગાથા છે હા તેમાં ગાંધીનો આત્મા છે અને ગાંધીએ કરેલ વિશિષ્ટ અને વિચિત્ર પ્રયોગોની ગાથા છે એ આત્મકથા નથી તેવું તો ગાંધી પોતે જ કહે છે મારે તો આત્મકથાને બાને સત્યના મેં જે અનેક પ્રયોગો કરેલા છે તેની કથા કહેવી છે તેમાં મારું જીવન ઓતપ્રોત હોવાથી કથા એક જીવન વૃત્તાંત જેવી થઈ જશે એ ખરું છે પણ જો તેમાંથી પાને પાને મારા પ્રયોગો જ નીતરી આવે તો એ કથાને હું પોતે નિર્દોષ ગણું છું આપણને વારંવાર પ્રશ્ન થાય કે મહાત્માનું બિરુદ્ધ પ્રાપ્ત કરેલ આ માનવ દેહ કેટલી વિનમ્રતાથી પેશ આવી રહ્યા છે આજના યુવાધનને સ્પર્શી જાય તેવી વાત એ કે વિનમ્રતા પ્રકટ થાય છે ત્યારે પ્રામાણિકતા છૂટતી નથી સાર એ કે મહાત્માની વિનમ્રતા તેની નાભીમાંથી આવે છે અને મહાત્માની પ્રામાણિકતા તેના દિલમાંથી પ્રગટે છે સત્યના પ્રયોગોની પ્રસ્તાવના જ ગાંધીજીના જીવનનો અર્ક છે એક મહામાનવનું દર્શન બે પાનાની પ્રસ્તાવનામાંથી કરીએ તો પહેલું મારા પ્રયોગોની મારફત મને મહાત્માનું પદ મળ્યું છે એની કિંમત પણ જૂજ જ છે કેટલીક વેળા તો મને એ વિશેષણે પણ દુઃખ દીધું છે એ વિશેષણથી હું ફૂલાઈ ગયો હું એવી એક પણ ક્ષણ મને યાદ નથી બીજું મારા પ્રયોગો જો ખરેખર આધ્યાત્મિક હોય તો એમાં તો ફૂલણ સિંહને સ્થાન જ નથી એમાંથી તો કેવળ નમ્રતાની વૃદ્ધિ થાય જેમ જેમ હું વિચાર કરતો જાઉં છું મારા ભૂતકાળના જીવન ઉપર દૃષ્ટિ નાખતો જાઉં છું તેમ તેમ મારું અલ્પપણું હું શુદ્ધ રીતે જોઈ શકું છું ત્રીજું મારા પ્રયોગોમાંથી નીપજેલા પરિણામ એ સૌને સારું છેવટના છે એ ખરા છે અથવા તો એ જ ખરા છે એવો દાવો હું કોઈ દિવસ કરવા ઈચ્છતો નથી હા એક દાવો હું અવશ્ય કરું છું કે મારી દૃષ્ટિએ એ ખરા છે અને અત્યારે તો છેવટના જેવા લાગે છે ચોથું જે પ્રકરણો હું લખવાનો છું તેમાં જો વાંચનારને અભિમાનનો ભાસ આવે તો તેને અવશ્ય સમજવું કે મારી શોધમાં ખામી છે અને મારી ઝાંખીઓ એ ઝાંઝવાના નીર સમાન છે ભલે મારા જેવા અનેકોનો ક્ષય થાવ પણ સત્યનો જ જય થાવ અને પાંચમું મારા લેખોને કોઈ પ્રમાણભૂત ન ગણે એમ હું ઈચ્છું છું એવી મારી વિનંતી છે તેમાં દર્શાવેલા પ્રયોગોને દૃષ્ટાંત રૂપે ગણીને સૌ પોતપોતાના પ્રયોગો યથાશક્તિ અને યથામક્તિ કરે એટલી જ મારી ઈચ્છા છે ગાંધીજીને સત્યના પ્રયોગો કહે છે તે જીવનકથાની એમણે લખેલી પ્રસ્તાવનાના બે પાનામાંથી આપણે તારવેલા પંચામૃતને પામી શકીએ છીએ તો ગાંધીજીની એ પ્રયોગ ગાથામાંથી તો કેટલું નવનીત ગાંઠે બંધાય તે માપવું અશક્ય છે વિશ્વ આખું ગાંધીજીને પર્સનાલિટી ઓફ ધ મિલેનિયમ તરીકે એક જ અવાજે સ્વીકારે અને સ્વતંત્ર ભારતના ચલણનો ચહેરો મહાત્માજી બને તે છોટી સી વાત નથી આ વિભૂતિના દિલના શબ્દો સત્યના પ્રયોગોમાંથી વાંચ્યા વગર જીવવું એ ખાલી ફેરો છે ગાંધીજી પાસેથી કાળક્રમે બધું જ તેના દેશ નેતાઓ લઈ શકશે તેની ટોપી તેનો સાવરણો તેના ચશ્મા અને તેનો ચરખો પણ ગાંધીજી જીવનના પ્રયોગોમાં રહેલ સત્ય અને ગાંધી કાર્યમાંથી નીતરતી અહિંસા કોઈ નહીં છૂટવી શકે આપણને બાહ્ય પ્રભાવ વધારતા સાધનોમાં રસ છે આંતરિક પ્રતિભા ઉજાગર કરવી સૂક્ષ્મ ચેતનાની જરૂર આપણને લાગતી નથી પણ ગાંધીજી આપણને બાહ્ય બાબતોની સાથે આંતરિક પ્રતિભાને ઉજાગર કરતાં શીખવે છે તુંહી સાગ તુંહી સાગ તોહી કિનારા ઢુંડતા હૈ તો કિસકા સહારા है तु किसका सहारा